નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, તેમાં પાર્ટ 2 દિલ્હી સલ્તનત અને ભાગ 1 વિશે આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. આ જે પાર્ટ છે, પાર્ટ 2 દિલ્હી સલ્તનત, તેમાં અનેક દિલ્હી સલ્તનતના શાસકો વિશેની માહિતી આપવામાં આવેલી છે, કે જેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે. એટલે કે પહેલાંના સમયથી જ દિલ્હી એ રાજનીતિમાં ખૂબ જ કેન્દ્રમાં રહ્યું છે. આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે ભારત પર વિદેશી આક્રમણો થયા અને છેલ્લે અંતમાં મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે દિશામાંથી આક્રમણ થયું હતું અને છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણને હાર અપાવી અને દિલ્હીમાં પોતાની સત્તા સ્થાપી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે કે આજથી 12મી સદીની વાત છે, અને 12મી સદીમાં જે તોમર અને ચૌહાણ વંશના જે શાસક રાજપૂતો થઈ ગયા, એ રાજપૂતોમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એટલે કે વેપાર માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે 12મી સદી પછી 13મી સદીની શરૂઆત થઈ અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. એટલે કે આશરે ઈસવીસન 1206ની વાત છે. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ઈસવીસન 1206થી લઈને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાનના હતા અને 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમીની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિલ્હી સલ્તનતમાં જે 5 વંશની જે સત્તા ભોગવી, એ 5 વંશો વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. એ સાથે સાથે તે સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન, સ્થાનિક શાસન, ત્યારબાદ તે સમયમાં દિલ્હી સલ્તનતના સમયમાં કિલ્લા અને અન્ય બાંધકામો જે થયા તેના વિશે માહિતી મેળવવાની છે, અને વિજયનગરનું સામ્રાજ્ય અને બહમણીનું રાજ્ય, આ તમામ વિષયા પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હી સલ્તનતના શાસકો જેના વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ ગુલામ વંશની વાત કરીએ, તો કે જે ગુલામ વંશ છે એનો સમયગાળો છે ઈસવીસન 1206થી ઈસવીસન 1290, એટલે કે ઈસવીસન 1206થી 1290ના સમયગાળા દરમિયાન ગુલામ વંશની સ્થાપના થઈ. તો જ્યારે ઈસવીસન 1192માં તરાઈનું જે બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ શું કર્યું, તો કે પૃથ્વીરાજ સામે નિર્ણાયક વિજય મેળવી અને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. તો દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે પૃથ્વીરાજ ચૌહાણને હરાવી શિહાબુદ્દીન ધોરીએ નિર્ણાયક વિજય મેળવી અને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે 1192માં જે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શિહાબુદ્દીન ધોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ધોરીના ગુલામ કુતુબ્બીન ઐબક એ મામલુક વંશનો હતો, એટલે કે એનો જે ગુલામ હતો એ કયા વંશનો હતો? કે મામલુક વંશનો હતો, અને માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું.
તો મુહમ્મદ ધોરીના જે ગુલામ છે કુતુબુદ્દીન ઐબક, એ મામલુક વંશોને, જે માત્ર 5 વર્ષનું તેનું શાસનકાળ હતું, તે છતાં તેણે સત્તાને જાળવી રાખવા ઘણા બધા પ્રયત્નો કર્યા. જ્યારે તે 1210માં પોલો નામની જે રમત રમતા હતા ઘોડા પરથી પડી ગયો અને પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. તો કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિઝ ગાદીએ આવ્યો, એટલે કે તે કુતુબુદ્દીન ઐબકનો જે જમાય છે ઇલ્તુમિઝ, એ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તે રાજગાદી સંભાળે છે. અને ત્યારબાદ તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન, એટલે ચારગાનની સ્થાપના કરી. એટલે કે ચેહલગાન અથવા તો ચારગાન એટલે શું? તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી, એટલે કે તુર્ક જે અમીર લોકો હતા એના દળની તેઓ રચના કરે છે. ત્યારબાદ તે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું, એટલે કે પોતાની રાજધાની જે લાહોર હતી એ લાહોરથી પોતાની રાજધાની ક્યાં લઈ ગયા? તો કે દિલ્હીની. ઇલ્તુમિઝને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, એટલે કે ગુલામ વંશનો સૌથી સ્થાપક કોને માનવામાં આવે છે? તો કે ઇલ્તુમિઝને. કેમ? આપણને એવો સવાલ થાય કે સૌથી પહેલાં તો કુતુબુદ્દીન ઐબક આવ્યા, બરાબર, ત્યારબાદ ઇલ્તુમિઝ એમના અવસાન બાદ આવ્યા, તો ઇલ્તુમિઝ કઈ રીતે ગુલામ વંશનો સાચો સ્થાપક? તો કે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિઝે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. કુતુબુદ્દીન ઐબક પછી ગાદીએ આવનાર ઇલ્તુમિઝ પણ શરૂઆતમાં શું હતો? ગુલામ જ હતો. જે રીતે કુતુબુદ્દીન ઐબક મુહમ્મદ ધોરીના ગુલામ હતા, એ રીતે આ ઇલ્તુમિઝ પણ કુતુબુદ્દીન ઐબકનો શું હતો? ગુલામ હતો. અને તેણે ભારતના ઘણા પ્રદેશો જીતી અને દિલ્હી સલ્તનત સાથે જોડ્યા હોવાથી તેને ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. કેમ? કે ભારતના ઘણા બધા એવા પ્રદેશો છે જે જીતીને તેણે દિલ્હી સલ્તનત સાથે જોડ્યા હોવાથી તેને ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. તો જે ચહલગામ એટલે કે ચારગામની સ્થાપના કરી અને 40 તુર્ક અમીરોના દળની રચના કરી અને પોતાની રાજધાની છે એ રાજધાનીને તેણે લાહોરથી ક્યાં સ્થળાંતર કર્યું? તો કે લાહોરથી દિલ્હી સ્થળાંતર કર્યું. ત્યારબાદ પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિઝે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી, એટલે કે ઇલ્તુમિઝના જે પુત્ર હતા એ પુત્રમાં કોઈ પણ પુત્રને તે શું પોતાના રાજ્ય માટે કાબેલ માનતા હતા નહીં, એટલે કે એક પણ પુત્ર શું હતો? તો કે સુલતાન બનવા યોગ્ય ન હતો. એના કારણે ઇલ્તુમિઝે શું કરી? જે પોતાની પુત્રી હતી એનું નામ છે રઝિયા, જેને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરે છે. તો ઇલ્તુમિઝે જે પોતાના જે પુત્રો છે સક્ષમ ન હતા, રાજ્ય કરી શકે તેવા માનતો ન હતો, તેના કારણે પોતાની પુત્રી રઝિયાને શું કરે છે? પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. ઇલ્તુમિઝના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી આવી, એટલે કે ઇલ્તુમિઝનું અવસાન થાય છે અને અવસાન થતા એ થોડા સમય પછી શું થાય છે? તો તેની પુત્રી જે રઝિયા સુલતાના છે દિલ્હીની ગાદીએ આવે છે. તમે ચિત્રમાં જોઈ શકશો કે રઝિયા સુલતાનાનું જે ચિત્ર આપ્યું છે, તો જે રઝિયા સુલતાના છે એ સમયના જે ઇતિહાસકાર છે જેનું નામ છે મિનહાઝ, એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધારે કાબેલ અને સક્ષમ હતી, અને કે જેટલા તેના ભાઈઓ હતા એ બધા જ ભાઈઓમાં રાજ્ય કરવામાં તેને બીજી બધી બાબતોમાં સક્ષમ અને વધુ કાબેલ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી ખૂબ જ મુશ્કેલ, એટલે કે સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવી ન હતી, એટલે જે દરબારીઓ હતા તે પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. કેમ? કારણ કે સ્ત્રી હોવાથી તેને સ્વીકારવામાં આવી ન હતી. રઝિયા સુલતાના એક કુશળ રાજકર્તા તરીકે તેમાં બધા જ ગુણો હતા.
તે નીડર અને શૂરવીર પણ હતી અને તે સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્હીના દરબારમાં અમીર અને ઉમરાઓનું ખૂબ જ વર્ચસ્વ હતું અને પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર અને ઉમરાઓને શું લાગ્યું? તો કે અપમાનજનક લાગ્યું. અને આથી તેમણે શું કર્યું? તો કે રજિયા પાસેથી પોતાનું જે સત્તા છે એ આંચકી લેવા તેની વિરુદ્ધ અનેક બળવાઓ શરૂ કર્યા. આમ અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ રજિયાના શાસનનો શું કર્યો? તો કે અંત આણ્યો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે ત્યાં સુધી 6 વર્ષ સુધી આ રાજ્યમાં કોઈ રાજકારી સંભાળવાનું હતું નહીં. ત્યારબાદ ઇલ્તુમિસ અમીરોએ શું કર્યું? તો કે ઇલ્તુમિસનો જે પુત્ર છે જેનું નામ છે નાસુરીદ્દીન અને દિલ્હીની ગાદીએ બેસાડ્યો 6 વર્ષ બાદ. અને 21 વર્ષના તેના શાસનકાળમાં તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, જુઓ કુતુબ્બીન ઐબક તેના પછી તેનો ગુલામ ઇલ્તુમિસ. ઇલ્તુમિસે શું કર્યું? તો કે તેના પુત્રોની રાજગાદી ન સોંપતા સત્તા કોને આપી? તો કે પોતાની પુત્રી રજિયા સુલતાનાને સોંપી. પરંતુ એ સમયના અમીર અને ઉમરાઓ છે એ સ્ત્રી એ શાસનકર્તા તરીકે હોય એવું સ્વીકારવા તૈયાર હતા નહીં. આના કારણે એણે વિદ્રોહ કર્યો અને અંતે રાજ્યના શાસનનો અંત થયો અને તેના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અને ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર કોણે બેસાડવામાં આવ્યું? તો કે ઇલ્તુમિસનો જે પુત્ર છે નાસુરીદ્દીન તેને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં પછી ગ્યાસુદ્દીન બલબન એ ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એટલે કે અમીર લોકોની જે પકડ હતી પોતાના શાસન ઉપર એ અમીરોની પકડને શું કરી? હળવી કરી. કેમ? કારણ કે ચેહલગાન જે દળની રચના કરી હતી એ દળનો શું કર્યો? તેણે નાશ કર્યો હતો. ત્યારબાદ આગળ તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. પોતે રાજા તરીકે પોતાનું સ્થાન એક મજબૂત બનાવ્યું અને તે બલબન એક સાહિત્ય અને કલાનો પણ ખૂબ જ શોખીન માનવામાં આવે છે. ત્યારબાદ 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ત્યારબાદ નાસુરીદ્દીન પછી ગ્યાસુદ્દીન બલબન ગાદી આવ્યો અને તેણે 22 વર્ષ સુધી શાસન કર્યું અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશનો અંત આવે છે. એ ગુલામ વંશના અંત સાથે કયા વંશની સ્થાપના થાય છે? તો કે ખલજી વંશની સ્થાપના થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુલામ વંશ વિશે વાત કરી. તો કે ગુલામ વંશમાં જે શાસકો થઈ ગયા તેમાં કુતુબ્બીન ઐબક, જેણે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, જેને ગુલામ વંશનો સ્થાપક માનવામાં આવે છે. પરંતુ ખરો સ્થાપક તો આપણે ઇલ્તુમિસને માનીએ છીએ. ઇલ્તુમિસ છે જે ગુલામ વંશનું સાચું સ્થાપક મનાય છે, જેણે કુતુબ્બીન ઐબકે જે મિનારાનું બાંધકામ અધૂરું મૂક્યું હતું તે બાંધકામને પૂર્ણ કરાવ્યું છે. ત્યારબાદ રજિયા સુલતાના આવી, જે સલ્તનત યુગની પ્રથમ મહિલા શાસક હતી. ત્યારબાદ નાસુરીદ્દીન આવ્યા. નાસુરીદ્દીન કે જે ઇલ્તુમિસનો પુત્ર હતો તેણે 21 વર્ષ સુધી શાસન કર્યું અને તેના અવસાન બાદ ગિયાસુદ્દીન બલબન ગાદી આવ્યો. આમ ગુલામ વંશમાં 5 જેટલા શાસનકર્તા આવી ગયા અને ત્યારબાદ એમના અંત પછી ખલજી વંશની સ્થાપના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખલજી વંશ વિશે અભ્યાસ કરીશું. તો ખલજી વંશનો સમયગાળો છે 1290 કે 1320. આ જે સમયગાળા દરમિયાન ખલજી વંશ આને રાજ્ય હતું. તો કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, જલાલુદ્દીન ખલજી નામના જે રાજા છે તેમનાથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે. અને જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો.
એટલે 6 વર્ષ સુધી જલાલુદ્દીન ખલજીએ શાસન કર્યું અને એના બાદ દિલ્હીની ગાદી પર એક મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો. તો કે અલાઉદ્દીન ખલજી આવ્યા બાદ શું થયું કે તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એટલે કે સલ્તનતની સત્તાને તેણે વધારી. ત્યારબાદ દિલ્હીમાં એક વિશાળ સ્થાયી લશ્કરની તેણે શરૂઆત કરી અને આ સાથે સાથે તેણે શું કર્યું તો કે તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાક અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે પોતાનું જે લશ્કર છે એ જે દિલ્હીમાં જે સેનાની સ્થાપના કરી અને સ્થાપનાની શરૂઆત કરી અને ત્યારબાદ તેના સૈન્યના જે ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે બે પદ્ધતિની શરૂઆત કરી, એક ડાક અને બીજું છે ચહેરા. આ બંને પદ્ધતિઓની શરૂઆત એ કોણે કરી હતી તો કે અલાઉદ્દીન ખલજીએ. એ પોતાના સમયમાં સૈન્યની અને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેણે અને રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તેણે પોતાના જે લશ્કરી તંત્રમાં જે સુધારો કર્યો એ સુધારામાં બે બાબતનો સમાવેશ થાય છે. જો કે તેણે શું કર્યું તો કે સ્થાયી લશ્કરની દિલ્હીમાં જે સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી અને તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાક અને ચહેરા પદ્ધતિની તેણે શરૂઆત કરી. ત્યારબાદ અલાઉદ્દીન ખલજીએ જે વહીવટી જે સુધારા કર્યા તેમાં કયા કયા સુધારાઓ છે તો અલાઉદ્દીન ખલજીએ આ ઉપરાંત ભાવ નિયમન, બજાર પર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. અને અલાઉદ્દીનજી ખલજી છે એ અલાઉદ્દીન ખલજીએ આ વગેરે સુધારાઓ કર્યા અને ત્યારબાદ તેણે અવસાન, અલાઉદ્દીન ખલજીનું અવસાન થયું અને અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. એટલે કે અલાઉદ્દીન ખલજી જે છે, અલાઉદ્દીન ખલજીના શાસન બાદ રાજ્યમાં અંધાધૂંધી આવી અને આગળનો અભ્યાસ આપણે પેજ નંબર 9 ઉપર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 9 ઉપર આપણે જોઈશું તો કે અલાઉદ્દીન ખલજી છે એ અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં શું થયું કે અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને આ અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ ખલજી રાજવંશનો અંત આણી અને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત થઈ. અને તુગલક વંશની જે શાસનની શરૂઆત થઈ તે કોણે કરી તો કે ગિયાસુદ્દીન તુગલક નામનો જે શાસનકર્તા જે છે તેણે ગુલામ વંશ પછી ખલજી વંશ અને ખલજી વંશ પછી તેણે ખલજી વંશનો અંત આવતા તેણે તુગલક વંશની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. એટલે કે જે પ્રસિદ્ધ જે સાહિત્ય કૃતિઓ જે છે જેનું નામ છે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી કૃતિઓની રચના અલાઉદ્દીન ખલજીના સમયમાં જે કવિ થઈ ગયા અમીર ખુસરો તેમણે કરી હતી. હવે તુગલક વંશ વિશે વાત કરીએ તો કે ગિયાસુદ્દીન તુગલકે દિલ્હીની ગાદી ઉપર શું કર્યું, તુગલક વંશની સ્થાપના કરી જેનો સમયગાળો ઈસવીસન 1320થી લઈ અને ઈસવીસન 1414 સુધીનો માનવામાં આવે છે. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો કે જેની પ્રતિભા ચારે બાજુ ફેલાયેલી હતી, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી તો સૌથી પહેલાં તો કે દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. એટલે કે જે પોતાની રાજધાની ક્યાં હતી, દિલ્હી હતી, તો દિલ્હીથી તેણે દોલતાબાદ પોતાની રાજધાની છે એને સ્થળાંતર કર્યું. ત્યારબાદ પ્રતિક, મુદ્રા, પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો તેણે યોજનાનો સમાવેશ થયો છે. તો પ્રતિક મુદ્રા પ્રયોગ જેને ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ, એટલે કે ચલણમાં જે ચાંદીના સિક્કાઓનો ઉપયોગ થતો હતો તેના બદલે તેણે તાંબાના સિક્કાઓનું ચલણનો ઉપયોગ
કર્યો એટલે કે એને પ્રતીક મુદ્રા પ્રયોગ કહેવામાં આવે છે તે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેઓ મોહમ્મદ બિન તુઘલકે જે યોજનાઓ બનાવી એ યોજનાઓમાં શું હતું તો કે વ્યવહારિકતા અને આયોજનનો અભાવ હતો. આમ વ્યવહારિકતા તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હોવાને કારણે તેણે જે પણ યોજનાઓ બનાવી હતી તે યોજનાઓ શું થાય છે, નિષ્ફળ જાય છે. અને નિષ્ફળ જાય છે તેથી તે યોજનાઓ એક તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. અને મોહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ અને મોહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુઘલક રાજગાદીએ આવ્યો. એટલે કે મોહમ્મદ તુઘલકના શાસન દરમિયાન એક આફ્રિકન જે મુસાફર છે જેનું નામ ઇબ્ન બતુતા જે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતની મુલાકાત તેને લીધા બાદ ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર તેનો જે પિતરાય ભાઈ છે એનું નામ છે ફિરોઝ શાહ તુઘલક એ રાજગાદી પર આવે છે. અને ત્યારબાદ ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. એટલે કે ઈસવીસન 1398થી લઈ 1398-99માં સમરકંદના સુલતાન તૈમૂર લંગ એ દિલ્હી પર આક્રમણ કરે છે અને આ આક્રમણના કારણે શું થાય છે, આ સત્તાનો પાયો હચમચી જાય છે અને તુઘલક સત્તા કેવી બને છે, મર્યાદિત બને છે. આ આક્રમણથી જે તૈમૂર વંશ જે છે એ સુલતાન તૈમૂર એ સમરકંદના જે સુલતાન હતો જેનું નામ છે તૈમૂર એ તૈમૂર લંગ દિલ્હી પર આક્રમણ કરે છે 1398-99માં અને આ આક્રમણ કારણે શું થાય છે કે દિલ્હીની જે સત્તાનો જે પાયો છે એ હચમચી જાય છે અને ત્યાં તુઘલક સત્તા શું કરે છે, મર્યાદિત બની જાય. હવે આપણે ત્રણ વંશ વિશે જોયું, ગુલામ વંશ, ખલજી વંશ અને તુઘલક વંશ. તો તુઘલક વંશની વાત કરી તો તુઘલક વંશમાં જે સૌ પ્રથમ તુઘલક વંશમાં મોહમ્મદ બિન તુઘલક એ પ્રતિભાવત સુલતાન હતો. ત્યારબાદ તેના પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવ્યો અને ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ત્યારબાદ થયું તો દિલ્હીની સત્તાનો પાયો હચમચી ગયો. ત્યારબાદનો વંશ આવે છે સૈયદ વંશ, કે જેનો સમય છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451. અને બીજું છે લોદી વંશ, જે ઈસવીસન 1451થી ઈસવીસન 1526. તો સૌ પ્રથમ સૈયદ વંશ છે, સૈયદ વંશની જે વાત કરી છે ટૂંકમાં અહીંયા માહિતી આપવામાં આવી છે સૈયદ વંશ, કે જે સૈયદ વંશ છે એ તુઘલક વંશના શાસનના અંત બાદ ખિઝરખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. એટલે કે પ્રશ્ન પૂછાય કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી, તો કે ખિઝરખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. અને સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. એટલે કે આજે સૈયદ વંશ એ ખૂબ જ ઓછા સમયગાળા માટે હતો અને તેમાં એક જ શાસન કરતા હતો ખિઝરખા. અને આ ખિઝરખા જે છે એ સૈયદ વંશના બાદ પછી બહલોદી વંશનો જે સ્થાપક છે બહલોલ લોદી, કે જેણે સૈયદ વંશને હટાવી અને લોદી વંશની સ્થાપના 1451માં કરી. તે બહલોલ લોદી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક માનવામાં આવે છે, એટલે કે પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. એટલે કે ઇબ્રાહિમ લોદી એ શું હતો, તો કે લોદી વંશનો અંતિમ શાસક માનવામાં આવ્યો હતો. લોદી વંશનો અંતિમ સુલતાન હતો. ઈસવીસન 1526માં તેણે બાબર સામે પાણીપતના યુદ્ધમાં પરાજય થયો હતો. એટલે કે 1526માં જે બાબર નામનો જે રાજા છે તેની સામે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. અને આ બાબર સાથેના યુદ્ધમાં પરાજય થતાં
અને પછી શું થાય છે, સલ્તનત યુગનો અંત આવે છે અને સલ્તનત યુગના અંત પછી મુગલ શાસનની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 1206થી લઈ અને 1526 સુધી દિલ્હીમાં સલ્તનતના શાસકો થઈ ગયા, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, આ 5 વંશોએ શાસન કર્યું. અને આ 5 વંશોના શાસન બાદ અંતે 1526ના પાણીપતના યુદ્ધ બાદ, ઈસવીસન 1526માં જે પાણીપતનું યુદ્ધ થયું અને એમાં બાબર સામે પાણીપતના યુદ્ધમાં પરાજય થતાં સલ્તનત યુગનો અંત આવ્યો અને ત્યારબાદ મુગલ શાસનની શરૂઆત થઈ. તો આ રીતે દિલ્હી સલ્તનતમાં જેટલા પણ 5 વંશોએ શાસન કર્યું તેના રાજાઓ વિશેની માહિતી આપણે અહીંયા પ્રાપ્ત કરી છે. હવે એ સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તો એ રાજ્ય વ્યવસ્થા વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો કે ઈસવીસન 13મી સદીની વાત છે કે 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તો કે દિલ્હી એ સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતું, એટલે કે દિલ્હીમાં જે સલ્તનતનું શાસન ચાલતું હતું એ શાસનના કેન્દ્રમાં કોને માનવામાં આવતું હતું, તો કે સુલતાનને માનવામાં આવતો હતો. દિલ્હીના સલ્તનત સમયની રાજ્ય વ્યવસ્થા એ વિશિષ્ટ પ્રકારની હતી અને તેમાં સુલતાન કેન્દ્ર સ્થાને હતું. સુલતાન એ રાજ્યની જે સત્તા છે એ સર્વોપરી ગણાતી હતી, એટલે કે સુલતાનની સત્તા શું હતી, સર્વોપરી હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો, એટલે કે સુલતાન જ બધી સત્તા ભોગવતો હતો એવું કહી શકાય. કેમ, કારણ કે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ એ સુલતાન જ હતો. પરંતુ સુલતાનની મદદ કરવા માટે એક મંત્રીમંડળની પણ નિમણૂક કરવામાં આવી હતી, એટલે કે એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક કોણ કરતો હતો, તો કે સુલતાન પોતે જ કરતો હતો. સલ્તનતની શાસન વ્યવસ્થા છે એને 3 ભાગમાં વહેંચવામાં આવી હતી, 1 કેન્દ્રીય, 2 પ્રાંતિક અને 3 સ્થાનિક, એમ 3 વિભાગોની આ શાસન વ્યવસ્થાને વહેંચવામાં આવી હતી. તો સુલતાનની જે તે સમયની જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજ્ય વ્યવસ્થાને જે 3 ભાગમાં વહેંચવામાં આવી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ છે કેન્દ્રીય શાસન. તો કે મંત્રીમંડળની સહાયથી સુલતાન એ રાજ્ય વહીવટ કરતો હતો. પોતાનું જે મંત્રીમંડળની રચના કરી છે એ મંત્રીમંડળની રચનાને આધારે એ શું કરતો હતો, તો કે પોતાના જે સહાય છે એની સહાયથી રાજ્યનો વહીવટ ચાલતો હતો. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું અને સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો. જે મુખ્યમંત્રી જે છે સુલતાનનો મુખ્ય માણસ જેને વજીર કહેવામાં આવતું હતું, જે વહીવટી તંત્રનો વડો હતો. પ્રશ્ન પૂછાય કે સુલતાનના સમયમાં વહીવટી વડાને શું કહેવામાં આવતું હતું, તો કે વજીર કહેવામાં આવતું હતું. આ ઉપરાંત મંત્રીમંડળમાં બીજા ઘણા વિભાગો હતા, જેમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થાય છે. આ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે જે ભારત દેશનું જે મંત્રીમંડળ છે એ પણ આવા વિભાગોમાં વહેંચાયેલું છે, એટલે આપણને ખબર પડે કે અત્યારનું જે આપણું મંત્રીમંડળ છે એવું જ મંત્રીમંડળ તે સમયમાં પણ હશે એવું આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે તે સમયમાં પણ મંત્રીમંડળમાં અલગ અલગ વિભાગોનો સમાવેશ થતો હતો. તો આ થઈ કેન્દ્રીય શાસનની વાત. હવે નીચે છે આટલું જાણો, તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી, એટલે કે બીજા માણસો માટે નહીં પણ સરકારી જે તંત્ર છે સરકારી કામકાજ માટે ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. તો તેમાં ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા, એટલે કે શાહી દ્વારા જે લખવામાં આવતું હતું હુકમો એ કોણ, તો કે ખેપિયાઓ લઈ જતા હતા. અને રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ, એટલે કે મહત્ત્વનું મથક જ્યાં સ્થળ નક્કી કર્યું હોય, જે મથક નક્કી કર્યું હોય રાજ્યનું, ત્યાં આ ખેપિયાઓ મળતા હતા.
આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. એટલે કે અત્યારે જે ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ છે એની પ્રારંભિક આવૃત્તિ તે સમય સાથે જોડી શકાય છે. એટલે કે જે ખેતીઓ છે શું કરતા હતા, તો કે ટપાલની આવૃત્તિ કરતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્રીય શાસન વિશે વાત કરી. કેન્દ્રીય શાસન બાદ આવે છે પ્રાંતીય શાસન. તો પ્રાંતીય શાસન વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રાંતીય શાસન જેમાં સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું. એટલે કે જેમાં જાગીરનેમાં એટલે કે સલ્તનત કાળના પ્રાંત જે છે પ્રાંતને વિવિધ જાગીરમાં વહેંચવામાં આવતું હતું. અને એ જાગીરને શું કહેવામાં આવતું હતું, તો કે એકતા તરીકે ઓળખવામાં આવતું હતું, કે જેને એકતા કહેવામાં આવતી. હવે એકતા કોને કહેવામાં આવે છે, તો કે સલ્તનત કાળના પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવે છે. જે પ્રાંત છે એ પ્રાંતને વિવિધ જાગીરોમાં વહેંચવામાં આવતું હતું અને જેને એકતા તરીકે ઓળખવામાં આવ્યું. એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો, એટલે કે જે એકતાનો જે વડો છે જે વડાને શું કહેવામાં આવે છે, ઇક્તેદાર અથવા તો મુક્તિ. અને જે શું હતો, તો કે પ્રાંતની જે કારોબારી અને ન્યાયતંત્ર ચાલે એનો પણ તે વડો હતો. તો પ્રાંતીય શાસનમાં ઇક્તેદારનું શું કામ, શું સ્થાન હતું, તો કે પ્રાંતીય શાસનમાં ઇક્તેદાર એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તો આ તરીકેનું મુખ્ય કાર્ય શું હતું, તો કે તેનું મુખ્ય કાર્ય પ્રાંતનું જમીનમાં ઇશ્યુ એકઠું કરવાનું અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. હવે આ જે છે ઇક્તેદાર કે મુક્તિ, કે જે ન્યાયતંત્રનો પણ વડો છે અને કારોબારીનો પણ, એનું મુખ્ય કાર્ય હતું તો કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જ્યારે પણ જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું તેનું મુખ્ય કામ હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવ્યું. એટલે કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલક આ બંનેના સમયમાં આના ઉપર શું કર્યું, તો કે નિયંત્રણ રાખવામાં આવ્યું. કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપ્યું અને કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી અને આજે ઇક્તેદારો ઉપર શું, તો કે નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. હવે એમાં ત્રીજો પ્રકાર છે સ્થાનિક શાસન. તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું, એટલે કે પ્રાંત પછીનું જે એકમ છે એને આપણે જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવે છે, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેની પરવારી અને કારકુન મદદ કરતો. એટલે કે ગામનો જે મુખ્ય જે વહીવટ છે એ કોણ કરતો હતો, તો કે ગામના જે મુખી છે કે મુકદ્દમ એ કરતા હતા. અને તેને શું કહેવાતું, તો કે પરવારી અને કાનૂન પરવારી અને કાનૂન મદદ કરતા હતા. તો દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. આમ ગામનો વહીવટ કોણ કરતું, તો કે ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી હતી, જેનો વડો મુખી કે મુકદ્દમ અથવા તો મુકદ્દમ કહેવાતો હતો. અને વિદ્યાર્થી મિત્રો, આ રીતે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવી હતી, કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચર 1માં દિલ્હી સલ્તનતના જે શાસકો છે તેમાં જે 5 વંશ છે, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ તે સમયની રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન વિશે આપણે ચર્ચા કરી. તમને કાંઈ પણ કોઈ પણ મુદ્દામાં સમજ ના પડી હોય તો તમે કહી શકો છો અને મેસેજ દ્વારા પણ તમે મને જાણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો તમારે વધારે અભ્યાસ કરવાનો છે અને જે PDF મોકલવામાં આવશે એ PDFને તમારે નોટબુકમાં લખવાની છે અને એમાંથી તમારે ટૂંકા જે પ્રશ્નો છે એ જાતે ટૂંકા પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે જે આગળનો જે છે મુદ્દો, કિલ્લા અને અન્ય બાંધકામ, વિજયનગરનું સામ્રાજ્ય, બહમણીનું રાજ્ય,
અને દિલ્હી સલ્તનત શાસનમાં આ ચાર મુદ્દાઓનો જે અભ્યાસ છે એ આગળના લેક્ચર 2માં આપણે આનો અભ્યાસ કરીશું. અહીંયા આપણો આ વિડીયો સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.